हेलो स्टूडेंट, एफर्ट इंजीनियरिंग चैनल में तमारू स्वागत छे। आजे आपणे धोरण 8 में चैप्टर नंबर 4 पदार्थों धातु ने अधातु तेमा लेक्चर नंबर 4 जोशु। आ चैप्टर ना कुल 4 लेक्चर छे। आज आप शीखीशु विस्थापन प्रक्रिया। विस्थापन कोने कहवाय तो थोड़ो आप सीखी लीए। रेड आ क्यों कलर छे? ग्रीन कलर। आ कलर लई लीए ब्लेक। समझो थोड़ा ध्यान देने। હવે આપણે નામ આપી દઈએ પહેલા અને આપણે કહી દઈએ ઝિંક આ છે, ગ્રીન કલર છે સીયુ, બ્લેક કલર છે SO4 એટલે સીયુ SO4। સમજાઈ ગયું હશે? હવે શું થાય છે આપણે જોવાનું છે। ग्रीन कलर અહીં આપણે લઈ લે રેડ કલર અને બીજો કલર આપણે લેવાનો છે બ્લેક। તો જોઈએ શું થયું। આ શું છે? કોપર। અહીંયા કયા ભેગા થઈ ગયા? રેડ અને બ્લેક। તો શું થશે? ZnSO4। તો અહીંયા શું થયું જો, જે રેડ કલર છે એટલે કે ઝિંક છે, એનું ઝિંક દ્વારા કોપરનું શું થઈ ગયું? વિસ્થાપન થઈ ગયું કે જો બે જગ્યા બદલી નાખી, કોપરની જગ્યાએ કોણ આવી ગયું? ઝિંક, અને ઝિંકની જગ્યાએ શું આવી ગયું? કોપર। એ તમે જોઈ શકો છો, ઝિંકની જગ્યા ઉપર કોણ આવી ગયું? કોપર, અને કોપરની જગ્યાએ શું આવી ગયું? ઝિંક। તો આ જે પ્રક્રિયા છે એને કહી શકાય વિસ્થાપન પ્રક્રિયાઓ। વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ જે વધુ સક્રિય ધાતુ છે, વધુ સક્રિય ધાતુ દ્વારા ઓછી સક્રિય ધાતુ, વધુ સક્રિય ધાતુ દ્વારા ઓછી સક્રિય ધાતુમાં થાય છે। અહીંયા જુઓ, ઝિંક છે એ કેવી છે? વધુ સક્રિય છે। કોપર છે એ કેવી હતી? ઓછી સક્રિય। વધુ સક્રિય જે ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુને વિસ્થાપિત કરે છે, દૂર કરે છે। જો તમને ખ્યાલ છે, વધુ બળવાન લોકો હોય એ ઓછા બળવાન લોકોને બગાડે, એની જેવી વસ્તુ છે। જો આપણે આ વસ્તુ પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો ધોરણ 7માં કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિ યાદ કરો। ચાલો આ જ પ્રકારની કેટલીક પ્રક્રિયાનું અવલોકન 100 મિલીના 5 બીકર લઈ તેને એ બી સી ડી ઈ એમ લેબલ આપી દો। અહીંયા જો એ આપેલો છે, બી સી ડી અને ઈ લેબલ આપવાનું છે। દરેક બીકરમાં લગભગ 50 મિલી જેટલું પાણી લો। બધામાં કેટલું પાણી લીધેલું છે આપણે? 50 મિલી। દરેક બીકરમાં એક નાની ચમચી જેટલો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓગાળો, એ પદાર્થ ઓગાળવાનો છે। બીકરને હલાવ્યા વગર થોડા સમય રહેવા દો। હવે તમારી નોંધ પોતે માં અવલોકન કરવાનું છે। જો હવે અહીંયા આકૃતિ બી આપેલી છે, તો અહીંયા જો બીકર એની વાત કરીએ તો એમાં કોપર સલ્ફેટ દ્રાવણ હતું, જલીય દ્રાવણ, અને અહીંયા આપણે શું ઉમેર્યું? દાણાદાર ઝિંક, કોપર સલ્ફેટનું દ્રાવણ અને દાણાદાર ઝિંકના કટકા નાખેલા હતા। બીકર બીમાં જો કોપર સલ્ફેટનું દ્રાવણ હતું અને લોખંડની ખીલી હતી, અહીંયા જોઈ શકો છો, આ જે છે ને આછા ભૂરા કલરનું દેખાય છે ને, કોપર સલ્ફેટનું દ્રાવણ છે,
ओके, ए અને બી માં કયું દ્રાવણ છે? કોપર સલ્ફેટ. અહીંયા જો ખીલી મૂકેલી છે, અહીંયા શું છે? ઝીંકના કટકા છે. હવે સી છે, એમાં કયું દ્રાવણ છે? તો ઝીંક સલ્ફેટ નું દ્રાવણ છે. ઝીંક સલ્ફેટ. અને બીજું શું આપણે કરેલું છે? તાંબાના ગુચરા છે. હવે વાત કરીએ ડી ની, તો ડી છે એમાં કયું દ્રાવણ છે? આયર્ન સલ્ફેટ. અને એમાં પણ શું છે? તાંબાના ગુચરા છે. અને છેલ્લા બીકરની વાત કરીએ તો એમાં પણ કયું દ્રાવણ છે? ઝીંક સલ્ફેટ. અને એમાં શું રાખેલી છે? લોખંડની ખીલી. ક્લિયર છે? જો આ બધાયના દ્રાવણનો કલર જોઈ લો અને અહીંયા કલર જોવાનો છે, તો કોના કલર બદલાય છે? તો એ હું આ જે ટીક કરું છું એના કલર બદલાય છે. એ અને બી ના કલર જુઓ બદલાઈ જાય છે, પરંતુ સી ડી અને ઈ એના કલર બદલાતા નથી. તો આના ઉપરથી તમને શું ખબર પડે? એટલું તો તમને ખ્યાલ પડે કે એ અને બી માં વિસ્થાપન થયું હશે, જ્યારે સી ડી અને ઈ માં વિસ્થાપન થયું નહીં હોય. ઓકે, કારણ કે જો કલર નથી બદલાતા, જુઓ તો તમે જોઈ શકો છો આકૃતિમાં જુઓ. ઓકે, તો હવે આપણે જોઈશું શા માટે અહીંયા વિસ્થાપન થતું નથી, જો કોઈ ફેરફાર થતો નથી, શા માટે નથી થતો વિસ્થાપન? અહીંયા ફેરફાર થાય છે, શું કરવું? તો એ પણ આપણે હવે કારણ મેળવીએ શા માટે આવું થાય. તો એક ધાતુ બીજા ધાતુનું તેના જલ્ય દ્રાવણના સંયોજનમાંથી શું કરે છે? વિસ્થાપન. તો બીકર એકની, એ બીકરની વાત કરીએ, એમાં ઝીંક એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. એટલે કોપર સલ્ફેટનો ભૂરો રંગ શું થાય છે? દૂર થાય છે. અને લાલ રંગના પાવડર જેવું તાંબાનો જથ્થો બીકરના તળિયે શું થઈ જાય છે? એકઠો થઈ જાય છે. કોનું કોના દ્વારા વિસ્થાપન થાય છે? ઝીંક દ્વારા કોપરનું શું થાય છે? વિસ્થાપન. એટલે શું થયું? કોપરનો જે ભૂરો રંગ હતો એ દૂર થઈ ગયો, અને લાલ રંગના પાવડર જેવા તાંબાનો જથ્થો ક્યાં? બીકરના એકઠો થાય છે. જો આ ભૂરો રંગ છે, અહીંયા ભૂરો રંગ એ દૂર થઈ ગયો કે નહીં? અને અહીંયા જો, અહીંયા નીચે શું એકઠું થાય છે? લાલ રંગના પાવડર જેવું કોપર ભેગું થઈ જાય છે. તો અહીંયા જો કોપર સલ્ફેટ ભૂરો કલરનું હતું, જે આકૃતિમાં જોઈ શકો છો, ઝીંકના આપણે કટકા નાખ્યા હતા, તો ઝીંકે શું કર્યું? કોપરની જગ્યા લઈ લીધી, એટલે શું થયું? અહીંયા વિસ્થાપન થયું. અહીંયા શું બની ગયું? ઝીંક સલ્ફેટ, જે રંગવિહીન છે, પરંતુ કોપર છે લાલાશ પડતા રંગનો છે, લાલ કલર. તો બીકર બીમાં થતી પ્રક્રિયાને પણ તમે આ જ રીતે લખી શકો છો. હવે બીકરમાં તમે જુઓ, તો બીકર બીમાં તમે જોઈ શકો છો અહીંયા શું થાય છે? એફ છે એમ, એફ દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે. અને એ જો તળિયે તમને મળે છે કોપરનો ભૂકો, અને આપણે આયરન સલ્ફેટ મળે છે. તો સી ડી એમાં પરિવર્તન આવતું નથી, શા માટે? તો બીકર સીમાં કોપર દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હોય છે, તથા બીકર ઈમાં લોખંડ દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હોય છે. શું? કોપર દ્વારા ઝીંકનું વિસ્થાપન અને લોખંડ દ્વારા ઝીંકનું વિસ્થાપન, અને બીકડીમાં એફીનું વિસ્થાપન કોપર દ્વારા થતું હોય છે. આપણે લખી દે એફીનું વિસ્થાપન કોપર દ્વારા, એટલે આ રીતના લખી દે. શું આ થતું હોય છે? નહીં, કારણ કે કોઈ કલરમાં ચેન્જ થાય છે, નથી થતું, એટલે વિસ્થાપન થતું નહીં હોય. તો પછી શા માટે નથી થતું, એનું શું કારણ છે? તો જો બીકર સીમાં આપણે કોઈ જ ફેરફાર દેખાતો ન હોવાથી આપણે એવું માની લઈએ છીએ કે કોપર એ ઝીંક સલ્ફેટમાંથી ઝીંકનું વિસ્થાપન કરી શકતું નથી,
પણ શા માટે? કારણ કે જિંક છે એ, જિંક છે ને, આ જિંક તે કોપર અને એફી કરતા વધુ સક્રિય છે. કોની કરતા? કોપર અને એફી કરતા વધારે સક્રિય છે. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. શું? વધારે સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, તો ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરતું નથી. એટલે હવે સમજ પડી, બીકર ડીમાં બીકર ઈમાં વિસ્થાપન પ્રક્રિયા શા માટે નથી થતી? કારણ સમજ પડી આ વસ્તુ. હવે આપણે જોઈએ ધાતુ અને અધાતુનો ઉપયોગ શું છે. ધાતુનો ઉપયોગ ક્યાં થાય, અધાતુનો ઉપયોગ ક્યાં થાય? તો હવે તમને સમજાયું છે કે શા માટે ધાતુનો ઉપયોગ યંત્રો, વાહનો, હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહ, ઔદ્યોગિક સાધનો, પાણીની બોટલો, રસોઈના સાધનો વગેરે બનાવવામાં વપરાય છે. ઓકે, આ ઉપરાંત કેટલીક અધાતુના ઉપયોગથી પણ તમે પરિચિત છો. તો જોઈએ, અધાતુ આપણા જીવન માટે જરૂરી છે, જેને દરેક પ્રાણી શ્વાસોશ્વાસમાં દરમિયાન શ્વાસમાં લે છે. દરેક પ્રાણી શ્વાસમાં કઈ ધાતુનો ઉપયોગ કરે છે? અધાતુ. અધાતુ ખાતરોમાં પણ અધાતુનો ઉપયોગ થાય છે, જેને લીધે વનસ્પતિનો વિકાસ વધારી શકાય છે. જેમ કે ફોસ્ફરસ, ફોસ્ફરસ યુક્ત ખાતર, નાઇટ્રોજન યુક્ત ખાતર, આ બધી શું છે? અધાતુઓ છે. એ જ પ્રમાણે અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે. શું? પાણીને શુદ્ધ કરવી હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. અધાતુ જામુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે, જે સડા નિરોધિક તરીકે ઘા ઉપર લગાવવામાં આવે છે. કોઈ ઘા થયું હોય તો એના ઉપર લગાવવામાં આવે એટલે આપણે સડો થાય નહીં. અધાતુઓ ફટાકડામાં પણ વપરાય છે, જેમ કે ફોસ્ફરસ, એમાં અધાતુનો ઉપયોગ થાય, વિસ્ફોટક પદાર્થ કહેવામાં આવે છે. તો આ જ પ્રમાણે તમને પણ ખ્યાલ હોય તો અધાતુ અને ધાતુનો ઉપયોગ તમે અહીંયા ઉમેરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આપણા ટોટલ 4 લેક્ચર પૂર્ણ થઈ ગયા છે. હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈશું. હવે તમારે આગળ કયું નવું ચેપ્ટર ચાલુ કરવું છે એ કોમેન્ટ બોક્સ ઉપર તમે લખીને મોકલી દો. આ ઉપરાંત અમારી એક એફર્ટ ઇન્સ્ટિટ્યૂટના નામે એપ્લિકેશન છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો. તદુપરાંત અહીંયા તમને ધોરણ 1-12 તથા જેડબલી, નીટ અને 11-12 સાયન્સના તમને ફ્રી વિડીયો અહીં મળશે. જો તમે આ વિડીયોને અત્યારે શેર ન કર્યો હોય તો તરત જ તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર કરો, કે જેથી તમે વધુને વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા વિદાય લઉં છું. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય, બાય બાય, અને તમારો